સુરત શહેરમાં શુક્રવારે રાત્રિથી પડી રહેલો વરસાદ શનિવારે પણ સવારથી એક ધારો પડતા નીચાણવાળા વિસ્તારો અને ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના કતારગામ, અમરોલી, વરાછા, લીંબાત, ઉધના, અડાજણ સહિતના વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ હતી. સુરત શનિવારની વહેલી સવારથી મેઘરાજા મન મૂકી વરસતા ઠેર ઠેર પાણીઓ ભરાઈ ગયા હતા. ખાડી, ગણનારા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઝાડ પડવાના કોલને લઈ ફાયર વિભાગ પણ દોડતું દેખાયું હતું, જેને લઈ શાળાઓમાં રજા આપી દેવાઈ હતી. હવામાન ખાતાના આંકડા મુજબ તો 2 કલાકમાં 3 થી 3.5 ઇંચ વરસાદ સુરત શહેરમાં પડ્યો નહીં પણ ઝીકાયો હોય એમ કહેવાય છે. શનિવારની મળસ્કે વરસાદે શરૂ કરેલા તોફાનનો ભોગ બનેલા કેટલાક લોકોએ જણાવ્યું હતું કે આજનો વરસાદ એટલો ઝંઝાવાતી હતો કે રોડ પર વાહન કે સાયકલ ચલાવવાની પણ તકલીફ પડતી હતી. વરસાદનું જોર એટલું હતું કે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો ઉઠી હતી. મેઘરાજાની તોફાની બેટિંગની અસરો સુરત પર વર્તાવાની શરૂ થઈ ચૂકી છે. સુરતના એરપોર્ટ પર એક પછી એક 4 ફ્લાઇટને અસર પહોંચી. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિયન એરલાઇન્સ, ઇન્ડિગો અને સ્પાઇસ જેટ એમ 3 ફ્લાઇટને અધવચ્ચેથી જ અમદાવાદ ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે સુરત એરપોર્ટ પર લેન્ડિંગ સેફ નહીં જણાતા સુરત આવતી દિલ્હીની 3 ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી. બીજી તરફ ભારે વરસાદને કારણે દિલ્હીથી સુરત આવી રહેલા પેસેન્જરોને રિસીવ કરવા માટે એરપોર્ટ પર પહોંચેલા લોકો પણ અટવાઈ ગયા હતા. મુસાફરો પણ અમદાવાદ એરપોર્ટ લેન્ડ થતાં તેમણે મોટી મુશ્કેલીમાં મુકાયાની ફરિયાદ કરી હતી. સુરતમાં ભારે વરસાદને પગલે ફ્લાઇટ લેન્ડ ન થઈ શકે તેવી સ્થિતિને પગલે જયપુર સુરત ફ્લાઇટને જયપુરથી ઉડવા જ ન દેવાઈ. જયપુર સુરત ફ્લાઇટ રદ કરી દેવામાં આવી. મેઘરાજાની તોફાની બેટિંગની બીજી મોટી અસર શહેરના શિક્ષણ જગત પર પડી. સવારે 6:30 વાગે વરસાદનું જોર જોતા સુરત શિક્ષણ અધિકારી કચેરીએ જે તે વિસ્તારની ઇફેક્ટેડ સ્કૂલોના આચાર્યોને પોતાની વિવેક બુદ્ધિ અને વરસાદી પરિસ્થિતિમાં શાળા ચાલુ રાખવી કે બંધ રાખવી એ અંગે નિર્ણય કરવાની છૂટ આપી. જોકે વરસાદને પગલે મોટાભાગની સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી હતી. સવારના પહોરમાં ઘણા વિદ્યાર્થીઓ તૈયાર થઈને નીકળ્યા હતા. તેઓ પણ વરસાદી તોફાનમાં અટવાઈ જવા પામ્યા હતા. સવારે 8:30 વાગે વરસાદી તોફાન થોડું શમ્યું અને વરસાદે ઝરમરિયા સ્વરૂપ ધારણ કર્યું. 2.5 કલાકમાં તો વરસાદે સુરતને ઘમરોડી મૂક્યો. રીમઝીમ વરસાદને પગલે સુરતીલાલાઓ ગેલમાં આવી ભજીયા અને ફાફડાની લેજત માણતા નજરે પડ્યા હતા. બીજી તરફ વાહનો બંધ થઈ જતા લોકો અટવાયા હતા તો રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.